જીવન ને મહેકાવે એવું ફૂલ છે જ્ઞાન દર્પણ, ભાગ્ય ને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ, જીવન ને મહેકાવે એવું ફૂલ છે જ્ઞાન દર્પણ, ભાગ્ય ને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ. સંપાદન એવો સંબંધ છે જ્ઞાન દર્પણ, એવું ન્યારું પ્યારું પ્યારું મીઠું બંધન છે જ્ઞાન દર્પણ, સત્ય અસત્યનો તફાવત સમજાવે એ માર્ગદર્શક છે જ્ઞાન દર્પણ. નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન દર્પણ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. આજે આપણે જોઈ રહ્યા છે કે દરેક વ્યક્તિ, સમાજનો દરેક વ્યક્તિ અનેક સમસ્યાઓમાં ફસાયેલો છે, ઘેરાયેલો છે. વાત કરીએ એક નાના દીવડાની કે નાનો દીવડો પ્રગટાવીને જેમ ચારે તરફ પ્રકાશ ફેલાઈ જાય છે, અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે, અથવા તો કહીએ એક નાના પાત્રમાં અશુદ્ધ જળ હોય અને તેને નળ નીચે રાખીએ તો ચોખ્ખા પાણીથી એ અશુદ્ધિ ઉપર આવે અને એક દિવસ એવું આવે કે એ પાત્રમાં શુદ્ધ જળ ભરાઈ જાય છે. આજે માનવનું મન અવગુણોથી ભરેલું છે, અવગુણોને કાઢતા કાઢતા કદાચ આખી જિંદગી જતી રહે, પણ અવગુણને કાઢતા વગર તેને સદગુણોથી ભરપૂર કરીએ તો મને એવું લાગે છે કે ઘણી બધી સમસ્યાઓનું સમાધાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ જાણીશું આપણે પ્રોફેસર પ્રફુલભાઈ શાહ દ્વારા. ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજના વૃદ્ધોની વાત કરીએ તો તે પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઘણી વાર એવું જોવા મળે છે કે ઘરમાં જ્યારે તેઓને શારીરિક તકલીફ થતી હોય છે તો ઘરના બીજા જે સભ્યો છે તે પૂરતું ધ્યાન તેઓ પર નથી આપતા અને એક અવગણના તેઓની થતી રહે છે ઘરની અંદર, જેના લીધે તેઓને વારંવાર એવી ઈચ્છા થાય છે કે અમે આત્મહત્યા કરી દઈએ. તો આવા વૃદ્ધોને આપ શું સલાહ આપશો? આજે પરિસ્થિતિનું તમે જે વર્ણન કર્યું એ પરિસ્થિતિ માટે હું માનું છું કે બે સાઈડ છે એની. કેટલીક વખત વૃદ્ધો એના માટે જવાબદાર હોય છે અને કેટલીક વખતે જો પરિવારના સદસ્યો પણ જવાબદાર હોઈ શકે. સામાન્ય રીતે વૃદ્ધોની જો વધારે પડતી અપેક્ષાઓ પોતાના પરિવારના સદસ્યો પાસે હશે, વધારે અપેક્ષાઓ હશે, તો પણ આવી કેટલીક વખતે સમસ્યા ઊભી થઈ શકે છે. અને કેટલીક વખતે વૃદ્ધોનું જે નેગેટિવ વ્યક્તિત્વ છે, નકારાત્મક વ્યક્તિત્વ છે, નકારાત્મકના વ્યક્તિત્વના જે મુખ્ય પાસા છે, દાખલા તરીકે ધીરજ છે, એનો અભાવ છે, સહનશીલતાનો અભાવ છે, વિલ પાવરનો અભાવ છે, આત્મવિશ્વાસનો અભાવ છે, તો આ બધા કારણસર તે આવી પરિસ્થિતિની અંદર વધારે પીડાની અને વધારે દુઃખની અનુભૂતિ કરે છે. એટલે ઘણી વખતે વૃદ્ધો પણ એના માટે રિસ્પોન્સિબલ હોઈ શકે એમ છે. હું માનું છું કે જીવન પર્યંત તમે બાળકોનું સન્માન કેટલું પ્રાપ્ત કર્યું છે, તમે બાળકોના હૃદય પર કેટલો નિવાસ કરો છો એ ખૂબ જ અગત્યની બાબત છે. અને આનો આખો આધાર તમે જીવન પર્યંત બાળકોની સાથે જે વ્યવહાર કર્યો છે, વર્તન કર્યું છે, અને જો એ સારું હશે તો બાળકોની અંદર નિશ્ચિત રૂપે તમારા માટે એક સન્માનનો ભાવ પેદા થશે, અને જો સન્માનનો ભાવ પેદા થશે તો એ તમને બધી રીતે મદદ કરી શકશે. પણ જો તમે તમારું મોટાભાગનું કાર્ય તમે જાતે કરી રહ્યા છો, એમની પાસે તમે ઓછામાં ઓછી અપેક્ષા રાખો છો, એમને ઓછામાં ઓછી તકલીફ આપો છો, તો વધુ સન્માનનો ભાવ પેદા થશે. એટલે ઘણી વખત હું માનું છું કે કેટલાક વૃદ્ધના નકારાત્મક વ્યક્તિત્વના નકારાત્મક પાસા પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર હોય છે, તો એને એમને સકારાત્મક બનાવવા જોઈએ. અને એ સકારાત્મક બનાવવા માટે જો એ પોતાનું એક જો સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી ઊભી કરશે,
કારણ કે એક ધાર્મિક પર્સનાલિટી, ધર્મ કર્મકાંડી પર્સનાલિટી અથવા ધાર્મિક પર્સનાલિટી એક અલગ વાત છે, અને જો એની એક સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી એની પોતાની ઊભી કરશે કે જેને કારણે એની દ્રષ્ટિ, એની વૃત્તિ, એના સંસ્કાર, એનો સ્વભાવ, આદત, એનો વ્યવહાર, એનું વર્તન, આ બધી વસ્તુમાં એવી સકારાત્મકતા હશે કે એ સન્માનનીય બની જશે પરિવારની અંદર. અને એ જો સન્માનનીય હશે તો ઘરના એક એક સદ્ય એમનો પડતો બોલ ઝીલશે. એટલે આમાંનો આનો આખો આધાર એ વૃદ્ધે જીવન પર્યંત, જે અત્યારે વૃદ્ધાવસ્થામાં છે, જીવન પર્યંત બાળકોની સાથે કયા પ્રકારનું વર્તન કર્યું છે, કેવો વ્યવહાર કર્યો છે અને કયા પ્રકારે સન્માન એમના હૃદયમાં એ બિરાજમાન છે, તે ખૂબ અગત્યની બાબત છે. એટલે હું માનું છું કે આ પરિસ્થિતિની અંદર જો કંઈક થોડુંક સ્પિરિચ્યુઅલ પાસું એમનું જો સકારાત્મક હશે તો એમને ઓછું દુઃખ થશે, દુઃખ પણ ઓછું થશે. એવું લાગે છે ને કે સંપૂર્ણ જીવન તેઓએ બાળકો પાછળ આપી દીધું, તેને સંભાળવા, સાચવવા, ભણાવવા, લગ્ન કરાવવા, ઘણી બધી જવાબદારી. અત્યારે એ લોકોનો સમય કેવો છે કે બાળકો એના પ્રતિ ધ્યાન આપે, જે મોટા ભાગે જોવા મળે છે કે બાળકો એ જવાબદારી લેવા તૈયાર જ નથી. એટલે હવે બીજું પાસું આપણે જોઈએ ને, મેં આ પહેલા પાસાની વાત કરી, મેં શરૂઆતમાં તમને કહ્યું કે એના બે પાસા હોઈ શકે. કેટલીક વખતે વૃદ્ધો જવાબદાર હોય છે, હવે એ જો વૃદ્ધો જવાબદાર હોય તો એમને શું કરવું જોઈએ તે મેં આ વાત તમને થોડીક બતાવી. એ અવસ્થાની અંદર પણ કંઈક આધ્યાત્મિકતા તરફ વળેલા હશે, આધ્યાત્મિક ચિંતન, આધ્યાત્મિક મનન અને ઇવન યોગ અભ્યાસ ને આ બધું જો કરતા હશે તો એમના વ્યક્તિત્વમાં એવું સકારાત્મક પરિવર્તન આવશે કે જે એક સન્માનનીય બની જશે ઘરની અંદર. આ એક પાસું છે. બીજું એક પાસું એવું છે કે તમે જેમ કહ્યું કે એમનો કોઈ જ વાંક નથી અને એ તો હંમેશા સકારાત્મક રહેલા છે, અને છતાંય કેટલાક બાળકો બીજા બધામાં એવી રીતે વ્યસ્ત થયેલા છે કે પોતે વૃદ્ધોનું ધ્યાન નથી આપતા. આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે હું બધા વૃદ્ધોને એવી સલાહ આપું છું કે એમની જે આર્થિક સ્વતંત્રતાનો પહેલો એમને વિચાર કરવો જોઈએ. જ્યારે પણ કોઈક નિર્ણય કરે, જીવન પર્યંત એ પોતે પણ કમાયેલા છે, તો એ જ્યારે વૃદ્ધાવસ્થામાં આવે તેવી વખતે એ લોકોને બાળકો ઉપર નિર્ભર ન રહેવું પડે એવું એક આર્થિક આયોજન દરેક વૃદ્ધોએ કરવું જ જોઈએ કે જેથી કરીને એમને બાળકોની પાસે હાથ લાંબો ન કરવો પડે. મેં જોયા છે ઘણા બધા વાલીઓ એવા હોય છે અથવા મા બાપ એવા હોય છે કે એમની કમાણી જીવતા જીવતા જ ઘણું બધું બાળકોને પ્રોપર્ટી પણ લખી નાખતા હોય છે, એની વહેંચણી પણ કરી દેતા હોય છે. પણ ત્યારે એમનો વિશ્વાસ હોય છે ને કે બાળકો તેમને દગો નહીં આપશે. નહીં, દગો નહીં, તમે બાળકોને મદદરૂપ થાઓ પણ કમસે કમ રિટાયર્ડ થઈ જાઓ, તો તમે જ્યારે વૃદ્ધ થાઓ તો એ અવસ્થાની અંદર તમારે બાળકોની પાસે હાથ લાંબો ન કરવો પડે, કમસે કમ બાળકોની પાસે માંગવું ન પડે એટલું આર્થિક આયોજન એ લોકોએ ચોક્કસ કરવું જોઈએ. એટલે તમે જે કંઈ કરવા માગો, તમારી પ્રોપર્ટી, એ બધું તમારા મર્યા પછી હોઈ શકે છે કે એના માટે તમારે જે વિલ કરવું પડે તે વિલ કરી દો અને વિલના કાગળિયા બાળકોને બતાવવા હોય તો બતાવી દો, પણ તમે જ્યાં સુધી જીવિત છો ત્યાં સુધી તમારો જે ખર્ચ છે એ તમારા દ્વારા જ, જો એ થતો હોય તમારા જ પૈસાની અંદર તમે બધો ખર્ચ કરતા હો, બાળકો ઉપર તમે ડિપેન્ડન્ટ ના હો, તો બીજા બધા ઓપ્શન તમારા હાથની અંદર રહે છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બાળકો બિલકુલ નેગ્લેક્ટ જ કરે છે, એમનું કોઈ ધ્યાન જ નથી આપતું, એમને કોઈક એવો સિવિયર રોગ લાગુ પડી ગયો છે કે પછી એમને અંતે પછી મરવાના વિચારો આવે છે. પણ આના માટેનું સોલ્યુશન એ છે કે આજે એટલા બધા સરસ વૃદ્ધાશ્રમો અને ઉત્તર ઉત્તર એની સંખ્યા પણ વધતી ગઈ છે, અને કેટલાક વૃદ્ધાશ્રમ તો એવા છે કે નોમિનલ ફી લે છે અને નોમિનલ ફી લઈ અને ડોનેશન ઉપર એ બધી સંસ્થાઓ ચાલતી હોય છે. તો એની અંદર કંઈક તમારે હજારો રૂપિયાનો ખર્ચ કરવાનો છે એવું નથી. મેં ઘણા બધા વૃદ્ધાશ્રમો જોયેલા છે, એટલી સુંદર સુવિધાઓ હોય છે, મહિને 500 રૂપિયા લે છે, જેમાં એમનો રહેવાનો ખર્ચ આવી ગયો અને ખાવા પીવાનો બધો જ ખર્ચો આવી ગયો. આ તો મફત જેવું થઈ ગયું આજના જમાનાની અંદર. પણ એક અપમાનજનક જેવી ફીલિંગ લાગે છે ને, બધું હોવા છતાં પણ વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે. ટૂંકમાં વૃદ્ધાશ્રમની અંદર પણ એ લોકોની સેવા તમે જુઓ, વૃદ્ધાશ્રમની અંદર જે વૃદ્ધોની સેવા કરે છે, એ લોકોની પાલના કરે છે, એમને ભોજન ખવડાવવાનું, અરે એ જ્યાં પણ જે લોકો અપંગ છે, મકાન પોતે બંધાવ્યા હોય, એ વાત તમારી બિલકુલ બરાબર છે. પણ એને છોડીને બીજે સ્થાને રહેવું, એની પર્સનાલિટી જો સ્પિરિચ્યુઅલ હશે ને, એની પાસે જો આધ્યાત્મિક સમજ હશે ને, તો એને ટાઈઅપ કરી દેશે કર્મના સિદ્ધાંતની સાથે. હશે કોઈ કર્મિક મારા એકાઉન્ટ કે જ્યારે આ લોકો મારી સાથે આવો વ્યવહાર કરે છે. એટલે પોતાના મનને ઠીક રાખવું ખૂબ અગત્યનું છે. કોઈ પણ પરિસ્થિતિ સર્જાય પણ તમે તમારા મનની સ્વસ્થતાને તમે જાળવી રાખો અને એનું કોઈક ઓપ્શન હોય, જે સોલ્યુશન હોય, એ સોલ્યુશનને અપનાવો. આજે બાળકો અત્યાર સુધી હતા મારા, પણ આજે નથી, એને શું ચિંતા કરવાની, મારા આમ પણ મારા ગયા પછી તો મારા રહેવાના નથી, તો એના કરતાં હું જીવતા જીવતા જ એમને શા માટે ના ભૂલી જાઉં. જો તમારી પાસે સમજ છે
તો તમે તમારી અવસ્થાને તમે જાળવી શકશો. તમે ડિસ્ટર્બ નહીં થાઓ, દુઃખની અનુભૂતિ નહીં કરો, પીડાની અનુભૂતિ નહીં કરો. સવાલ પીડા અને દુઃખની અનુભૂતિની છે. એટલે જો એ વ્યક્તિ પોતે જો આવી કોઈક આર્થિક આયોજન કર્યું હોય તો એ કોઈક જગ્યાએ પૈસા આપીને સારા વૃદ્ધાશ્રમમાં પણ રહી શકે છે અને ત્યાં એની કેર ઉડતી વધારે રાખવામાં આવે છે. વિદેશની અંદર તો હું માનું છું કે ઘરમાં બાળકો જેટલી કાળજી રાખે તેના કરતાં તો આવા જે શેલ્ટર છે, એવા આવી બધી જે જગ્યાઓ છે ત્યાં એ લોકોની ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. એ લોકોને એ લોકોના મનોરંજન માટે પણ કેટલી બધી ગવર્મેન્ટ પણ રિસ્પોન્સિબિલિટી લે છે. પણ આ બંને સાઈડ છે, આ તો જે બીજી સાઈડ પણ હું ઘણી વખત જોઉં છું કે એના માટે ઘણી વખત વૃદ્ધો પોતે જ જવાબદાર છે. બાળકો સાવચ તમને છોડી દે, હવે તમને કોઈ કહ્યું ક્રોનિક ડિસીઝ થયેલો છે અને તમને બિલકુલ બાળકો તરછોડી દે અને રસ્તા પર મૂકી દે, એવા કિસ્સા બને છે સમાજની અંદર. નથી બનતા એવું નહીં, પણ એ તો એક્સેપ્શનલ કેસીસ છે બધા. એ દરેક ઘરની અંદર આ પરિસ્થિતિ છે એવું હું નથી માનતો. અને ઘણી વખત આવી પરિસ્થિતિ સર્જાય છે તેના માટે વૃદ્ધો પણ ઘણી વખત જવાબદાર હોય છે. મેં પણ જોયું છે. એટલે તમે જુઓ, તમે અમે તો એકલું જ કહીશ કે તમે સારા તો બધા સારા. સીધી સાચી વાત છે, તમે સારા તો બધા સારા. તમે સારો વ્યવહાર કરશો તો તમને સારો વ્યવહાર મળવાનો જ છે. અને મેં તમને કહ્યું જે ક્વોલિટીઝ છે વૃદ્ધાવસ્થામાં, જે પેશન્સ છે, ટોલરન્સ છે, ધીરજ છે, આ બધી જે પોઝિટિવ ઇમોશન્સ છે, આત્મવિશ્વાસ છે, મનોબળ દ્રઢ તમારું હોય, તમારી કોઈક આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી તમે ડેવલપ કરેલી હોય અને તમારો જે વ્યવહાર બાળકોની સાથે એવો હોવો જોઈએ કે જેથી કરીને એમને કોઈ નફરતનો ભાવ તમારા માટે પેદા જ ન થાય, તમારું આખું સન્માનનીય વ્યક્તિત્વ હશે તો બાળકો શું પરિવારના બીજા સદસ્યો પણ તમને મદદ કરશે. ખાલી બાળકો ઉપર તમે ડિપેન્ડન્ટ થોડા છો, બીજા ઘણા બધા રિલેશન્સ છે. અને મેં પણ જોયેલું છે કે બાળકો નથી રાખતા તો બીજા સંબંધીઓ એમને રાખવા તૈયાર થઈ જાય છે, કારણ કે એમને જીવન પર્યંત તેમની સાથે એવા સંબંધો જાળવી રાખ્યા છે. તો કોઈક વખતે તો મિત્રો પણ મદદ કરતા હોય છે. એટલે આપણે સારા તો બધા સારા એ હું માનું છું કે આ બાબતની અંદર પણ લાગુ પડે છે. તમે તમારી કોઈક આગવું એક વ્યક્તિત્વ ઊભું કરો, પર્સનાલિટી ઊભી કરો કે જેથી કરી તમે બધાના માટે સન્માનીય બનો, ન તમને કોઈ તરછોડી ન શકે. પછી વૃદ્ધોને ઘણીવાર જીવનની સંધ્યાકાળ પર પહોંચીને એવું થાય છે કે આધિ વ્યાધિ ઉપાધિથી પીડાતા હોય અને એક એવી ફિલિંગ આવે છે કે આ તેના કયા કર્મોનું ફળ છે કે આજે એમને એ દિવસ જોવો મળે છે, વૃદ્ધાશ્રમમાં જવું પડે છે, કે નાના બાળકો ઘરમાં તોછડાઈથી વાતો કરતા હોય છે, કે નાની નાની વાતોમાં કે નાના નાના ખર્ચા માટે પણ તેઓને હાથ લંબાવવું પડે છે. તો એ કર્મોને મતલબ જવાબદાર માનતા હોય છે. આ કેટલા અંશે યોગ્ય છે? આમાં કર્મોની ફિલોસોફી કાર્ય કરતી હોય છે? બિલકુલ, કર્મની ફિલોસોફી જરૂર કાર્ય કરતી હોય છે. આગલા જ પ્રશ્નની અંદર મેં તમને વાત કરેલી છે કે તમે બધું સારું છે, તમે સારો વ્યવહાર કરો છો ને છતાં પણ તમને એ લોકો તરછોડી રહ્યા છે, તો એમાં તમારો કર્મિક એકાઉન્ટ હોઈ શકે છે. યસ, એકચ્યુઅલી ઈશ્વરે આ વિશ્વ નાટકની અંદર પાર્ટ ભજવવા માટે વ્યક્તિને જ્યારે મોકલ્યો તો કોઈ દુઃખી થવા માટે નહીં. જે દુઃખ અને અશાંતિ કે પીડા કે રોગ શોકની આપણને જે પ્રાપ્તિ થાય છે તે વાસ્તવમાં આપણા 100% કર્મનું જ પરિણામ છે. ઈશ્વરે તો આપણને દેવી દેવતા બનાવીને આ વિશ્વ નાટકની અંદર પાર્ટ પ્લે કરવા માટે મોકલ્યા હતા, પણ પછી આપણે જ એવી ભૂલો કરી બેઠા, એવા વિકર્મો કરી બેઠા કે જેને કારણે પછી એના પરિણામ સ્વરૂપે આપણે દુઃખ અને અશાંતિ પ્રાપ્ત કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર દુઃખ છે, અશાંતિ છે, પીડા છે, રોગ છે, શોક છે, તમને આધિ વ્યાધિ ઉપાધિની તમે વાત કરી, આધિ છે અથવા ઉપાધિ છે, આ બધું જ તમારા કર્મનું પરિણામ છે એવું હવે સાબિત થઈ ગયેલું છે. અને હવે તો ત્યાં સુધી સાબિતી વિજ્ઞાને પણ આ વાતને સાબિત કરી દીધી છે કે તમને અત્યારે કોઈ કષ્ટ થઈ રહ્યું છે તેને તમારા આગલા જન્મની કોઈ ઘટનાની સાથે કે તમારા આગલા જન્મના કોઈ કર્મની સાથે સંબંધ છે તેવું પણ હવે તો સાયન્ટિફિકલી ઇન્વેસ્ટિગેશન દ્વારા પ્રસ્થાપિત થઈ ગયેલું છે. એટલે હવે લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ અથવા તો જે કર્મનો સિદ્ધાંત છે એ તો એક અફોળ સિદ્ધાંત છે. તમે જે કંઈ દુઃખ પીડા અથવા તો જે કંઈ પ્રાપ્તિ કરો છો કે જે કંઈ ગુમાવો છો એ બધું વાસ્તવની અંદર કર્મનું પરિણામ છે. જેવું કર્મ આપણે કરીશું તેવી જ આપણને પ્રાપ્તિ થવાની છે. એટલે કોઈક વ્યક્તિ હવે એનું સોલ્યુશન શું પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે, એનું કોઈ સોલ્યુશન કરવું કે ભાઈ દાખલા તરીકે વૃદ્ધ અવસ્થા છે, આધિ છે, વ્યાધિ છે, ઉપાધિ છે, અનેક પ્રકારની ઉપાધિઓથી પીડાઈ રહ્યો છે, વ્યાધિથી પીડાઈ રહ્યો છે, તો આનું ઓપ્શન છે.
તમે કરેલા કર્મોનું સેટલમેન્ટ તો તમારે કરવું જ પડશે. વૃદ્ધો જેને આ સમસ્યા સામનો કરવો પડે છે એ આ ચક્ર તોડી શકે છે? જે કર્મ અને ફળનું આપ બતાવો છો કે આ મારા ગયા જન્મમાં કે પૂર્વજન્મના કર્મોનું મને આ ફળ મળી રહ્યો છે એટલે હું દુઃખી છું, તો એ ચક્રને હું તોડી શકું છું, એકાઉન્ટ્સને હું સેટલ કરી શકું છું? હા, આમાં ચક્રને તોડવા કરતાં જે એકાઉન્ટ સેટલમેન્ટની તમે વાત કરી એ હું માનું છું કે પ્રોપર છે. એટલે એકાઉન્ટનું સેટલમેન્ટ થઈ શકે છે. દાખલા તરીકે મેં કોઈ પણ પ્રકારનું વિકર્મ કરેલું છે અથવા તો કોઈ વ્યક્તિની સાથે મારું કર્મબંધન છે, તેનું મારે કોઈ ને કોઈ સમયે સેટલમેન્ટ તો કરવું જ પડશે. આ સેટલમેન્ટ માટે બે રસ્તા છે. એક તો તમે જે કંઈ વિકર્મ કરેલા છે એ વિકર્મને આધિવ્યાધિ ઉપાધિથી પીડાઈને એનું સેટલમેન્ટ તમે કરો. આ એક સેટલ, જેને આપણે સજાબળ કહી શકીએ, કે તમે કરેલા વિકર્મની કોઈ રીતે તમે પનિશમેન્ટ આધિના રૂપમાં, વ્યાધિના રૂપમાં કે ઉપાધિના રૂપમાં એ પનિશમેન્ટમાં તમે પાસ થાવ અને એટલે તમારું એ કર્મનો એકાઉન્ટ સેટલ થઈ જાય છે. એટલે એક છે સજાબળ કે જેની અંદર કર્મો દગ્ધ થઈ જાય છે. પણ ઈશ્વર એટલો બધો કૃપાળુ છે, ઈશ્વર એટલો બધો દયાળુ છે કે એના બાળકો પ્રત્યે એટલો બધો સ્નેહ છે એટલે એને એક ઓપ્શન આપ્યો, વ્યક્તિને એક ઓપ્શન આપ્યો. એ ઓપ્શન એવું આપ્યું કે જો તું દેહ સહિત દેહના સર્વ સંબંધોને ભૂલી તું તારી આત્મિક સ્મૃતિમાં પાછો આવી જા, કારણ કે તું જે વિકર્મ કરી બેઠો છું જાણે અજાણે પણ જે કે વિકર્મ કર્યા છે એ બોડી કોન્શિયસનેસ લીધે કર્યા છે. આપણે વિકારોના પ્રભાવની અંદર આપણે વિકર્મો કરેલા છે, કાં તો કામવશ, કાં તો ક્રોધવશ, કાં તો લોભવશ, કાં તો મોહવશ, કાં તો અહંકારવશ, કાં તો રાગવશ, કાં તો સ્વાર્થવશ, કાં તો ભયવશ. આ જે બધા વિકારો જે છે અને વિકારના અંશ છે તેના પ્રભાવમાં આવીને આપણે વિકર્મો કરેલા છે. અને આ વિકારોની ઉત્પત્તિનું કારણ છે વિસ્મૃતિ. વિસ્મૃતિ જ્યાં સુધી આપણે આત્માની સ્મૃતિમાં સ્થિત થયા છે ત્યાં સુધી કોઈ વિકારોનું નામો નિશાન નથી હોતું, અને જ્યાં વિકારોનું નામો નિશાન નથી હોતું તો પ્રભાવનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, એટલે ત્યાં કોઈ વિકર્મ હોતું જ નથી. એટલે આપણે આપણું જીવન સંપૂર્ણ રીતે નિરોગી આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત જીવન વ્યતીત કર્યું. ઘણા બધા જન્મો સુધી આપણે આવું જીવન વ્યતીત કર્યું છે, પણ જ્યારે આપણે આત્માની સ્મૃતિને ભૂલી જઈએ છીએ અને બોડી કોન્શિયસ બનીએ છીએ ત્યારે વિકારોનો પ્રભાવ આપણા ઉપર આવે છે, અને એ પ્રભાવમાં આપણે પછી જે કંઈ કર્મ કરીએ છીએ એ આપણા વિકર્મના ખાતામાં ચાલી જાય છે. હું તો માનું છું કે જે હોસ્પિટલો છે અત્યારે એમાં બન્સ વોર્ડમાં ચાલ્યા જાઓ કે ઓર્થોપેડિક વોર્ડની અંદર જાઓ અને જે રીતે લોકો એ સજાને ભોગવી રહ્યા છે એકચ્યુઅલી એમના કર્મિક એકાઉન્ટનું સેટલમેન્ટ ત્યાં થઈ રહ્યું છે. એ આત્માની ઉન્નતિ થઈ રહી છે કારણ કે બધા કર્મિક એકાઉન્ટનું સેટલમેન્ટ થઈ રહ્યું છે. પણ જે બીજા ઓપ્શનની જે હું વાત અત્યારે તમારી સામે કરી રહ્યો છું એ ખૂબ મહત્ત્વની બાબત છે કે પરમાત્મા એમ કહે છે કે ભાઈ જાણે અજાણે તે વિકર્મ કરી દીધા, કોઈ વાંધો નથી. પણ બીજું એક તને ઓપ્શન આપું છું કે હવે તું આ બોડી કોન્શિયસનેસમાંથી બહાર નીકળી અને જો તું આત્માની સ્મૃતિમાં સ્થિત થઈશ અને મારી સાથે અનુસંધાન પ્રસ્થાપિત કરીશ તો એની અંદરથી એક જ્ઞાન અગ્નિ અથવા તો યોગ અગ્નિ પ્રજ્વલિત થશે અને આ જે યોગ અગ્નિ છે તેની અંદર તારા વિકર્મો તું ભસ્મ કરી દઈશ. પછી તારા વિકર્મોની રિસ્પોન્સિબિલિટી મારી થઈ જાય છે. આવી બાહ્યધરી, આવી એશ્યોરન્સ પરમાત્માએ ગીતામાં પણ આપેલી છે. સર્વધર્માન પરિત્યજ્ય, ધર્મત્યાગ કરવાની વાત છે. એ કયા ધર્મો? દેહ થકી મળેલા ધર્મો. સર્વધર્માન પરિત્યજ્ય માં એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામી મા સુચ. મા સુચ શબ્દની અંદર એ વાત છે, એક એશ્યોરન્સ છે. આમાં પછી સંશય ના રાખીશ, આ બિલકુલ નિશ્ચિત વાત છે કે તું દેહ સહિત દેહના સર્વ સંબંધોને ભૂલી આ બધા દેહથી પ્રાપ્ત થયેલા ધર્મોને ભૂલી તું મારે શરણે આવીશ, મારી સાથે અનુસંધાન પ્રસ્થાપિત કરીશ યોગ અભ્યાસના માધ્યમ દ્વારા, તો એમાંથી જે યોગ અગ્નિ પ્રજ્વલિત થશે તેમાં તારા વિકર્મો ભસ્મ થઈ જશે. એક બીજી જગ્યાએ ગીતાની અંદર વાત લખેલી છે કે અથયે દાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુ તે અર્જુના, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુ તે તથા. બહુ સુંદર વાત છે કે પ્રજ્વલિત અગ્નિની અંદર એક લાકડાના ટુકડાને જો નાખી દેવામાં આવે તો કેવો એ ભડભડભડ ભસ્મીભૂત થઈ જાય છે, થોડીક ક્ષણોમાં ભસ્મીભૂત થઈ જાય છે. તે જ રીતે જ્ઞાન એક અગ્નિ છે. આગળ ઉપર આપણે જ્ઞાનના મહત્વની ચર્ચા કરેલી છે, તો જ્ઞાન એક અગ્નિ છે અને એ જ્ઞાન પર આધારિત તમે જે યોગ અભ્યાસ કરો છો તો એ યોગ પણ એક અગ્નિ છે, અને એ અગ્નિની અંદર તમારા બધા જે કર્મબંધનો છે એ કર્મબંધનો દગ્ધ થઈ જાય છે. અને વ્યક્તિ જ્યારે આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ નોલેજને જ્યારે પ્રાપ્ત કરે છે તો એની અંદર એવી બધી વેલ્યુઝનો વિકાસ થાય છે, એવા ગુણોનો વિકાસ થાય છે, એવી શક્તિઓનો વિકાસ થાય છે કે આવી પરિસ્થિતિની અંદર પણ
એ સરળતાથી પોતાનું જીવન પસાર કરી શકે છે. જે વ્યક્તિને પાસે ટોલરન્સ છે, આ તો એક દ્રષ્ટાંત આપું, સહનશીલતાની જેની પાસે પરાકાષ્ઠા છે, તો રોગ હોવા છતાં પણ એને દુઃખની અનુભૂતિ નથી થતી, કારણ કે એની પાસે ટોલરન્સ છે. એટલે એવા કેટલાક ગુણોની પણ એવો એ પોતે વિકાસ કરી શકે એમ છે, કેટલીક શક્તિઓનો પણ વિકાસ કરી શકે એમ છે, કે જે શક્તિઓ પ્રાપ્ત કર્યા પછી એવી પરિસ્થિતિની અંદર પણ એ પોતાનું જીવન સુખમય અને આનંદથી વ્યતીત કરી શકે છે. બંને પાસા છે. એટલે જે કર્મનો સિદ્ધાંત એક અફળ સિદ્ધાંત છે, પણ પરમાત્મા એટલો કૃપાળુ અને દયાળુ છે કે એને આપણને આ ઓપ્શન આપી છે. એટલે હું કહીશ કે તમે જ્યારે આદિવ્યાધિ અને ઉપાધિનો વાત કરી ને, કાં તો આદિ દ્વારા, કાં તો વ્યાધિ દ્વારા, કાં તો ઉપાધિ દ્વારા તમારા કર્મના એકાઉન્ટને તમે સેટલ કરો, અને ચોથું ઓપ્શન છે સમાધિ. આદિવ્યાધિ ઉપાધિ સમાધિ. સમાધિ એટલે, સમાધિ એટલે કોઈક અધ્યાનસ્થ થઈ જવું એવી વાત નથી. સમાધિનો અર્થ થાય છે તમારી ચેતનાનું પરમ ચેતનાની સાથે અનુસંધાન. ધ યુનિયન ઓફ ધ સેલ્ફ વિથ ધ સુપ્રીમ, ધ કોમ્યુનિયન ઓફ ધ સેલ્ફ વિથ ધ સુપ્રીમ. આ જ વાસ્તવની અંદર આપણી ભારતીય સંસ્કૃતિના યોગની પરિભાષા છે. અને જ્યારે એ અનુસંધાન પ્રસ્થાપિત થઈ જશે, પછી જુઓ તમારા વિકર્મો પણ દગ્ધ થઈ જશે, તમે એવી શક્તિઓને પ્રાપ્ત કરશો કે આ બધી પરિસ્થિતિની અંદરથી પણ એને એક સરળતાથી તમે પાર કરી શકશો, દુઃખની અનુભૂતિ કર્યા વગર દરેક પરીક્ષામાં પાસ પણ થઈ જશો. યસ. વૃદ્ધોની શારીરિક તકલીફની વાત કરીએ તો આજે ઓસ્ટિયોપોરોસિસ વધારે મહિલાઓની અંદર આ જોવા મળે છે, તો આ શું છે અને તેનાથી કઈ રીતે વૃદ્ધો દૂર રહી શકે છે? અત્યારે ઓસ્ટિયોપોરોસિસનું પ્રમાણ ઉત્તરોત્તર વૃદ્ધોમાં એટલું બધું વધી રહ્યું છે, અને ખાસ કરીને મહિલાઓમાં. આપણા ભારત દેશની મોટાભાગની મહિલાઓમાં અત્યારે આ જે ઓસ્ટિયોપોરોસિસનો જે રોગ છે એ વકરી રહ્યો છે, એવો શબ્દ પ્રયોગ કરું તો પણ અસ્થાને નહીં ગણાય. અને મહિલાઓમાં તો ખાસ કરીને જે મોનોપોઝ પછી આ સમસ્યા ખૂબ જ લોકોને તકલીફ આપે છે. આ આખું જે ઓસ્ટિયોપોરોસિસ શું છે તે થોડુંક આપણે સમજી લઈએ. ઓસ્ટિયોપોરોસિસની અંદર તમારા જે અસ્થિ છે, આપણે જેને હાડકા કહીએ, એ હાડકા છિદ્રાળુ બની જાય છે અને બરોળ બની જાય છે. યસ. એટલે છિદ્રાળુ, કમજોર એટલે પોલા થઈ જાય છે, હાડકા પોલા થઈ જાય, છિદ્રાળુ બને અને બ્રિટલ એટલે કે એ બરોળ બની જાય છે. અને એની અંદર એની ડેન્સિટી, દાખલા તરીકે કોઈ પણ પદાર્થ હોય, સોલિડ પદાર્થ, તો એની એક ઘનતા હોય છે જેને આપણે ડેન્સિટી કહી શકીએ. તો એ બોન ઓસ્ટિયોપોરોસિસની અંદર બોનની ડેન્સિટી જે છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે. અને એના માટે ટેસ્ટ પણ છે કે ભાઈ તમારી બોનની ડેન્સિટી કેટલા પ્રમાણમાં ઓછી થઈ છે એ જાણવાથી તમે ઓસ્ટિયોપોરોસિસથી પીડાવ છો કે નહીં તે પણ તમે જાણી શકો છો. એમાં બે સ્ટેજ છે કે અમુક રેન્જની અંદર એને ઓસ્ટિયોપિનિયા કહે છે, જેને ઓસ્ટિયોપોરોસિસની શરૂઆત આપણે કહી શકીએ. એટલે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ તમને ઓસ્ટિયોપોરોસિસ બિલકુલ નથી, તમે ઓસ્ટિયોપિનિયાની રેન્જમાં છો કે તમે ઓસ્ટિયોપોરોસિસની રેન્જમાં છો. તેની અંદર બોન મિનરલ ડેન્સિટીનો એક ટેસ્ટ, BMT ટેસ્ટ એને કહે છે, એ બોન મિનરલ ડેન્સિટીનો ટેસ્ટ કરાવવાથી તમને ખબર પડે, એનું ડાયગ્નોસિસ થઈ શકે કે તમને ઓસ્ટિયોપોરોસિસ છે કે કેમ. હવે જો ઓસ્ટિયોપોરોસિસ છે તો પહેલાં તો ઓસ્ટિયોપોરોસિસ થવાના કારણો આપણે તપાસી લઈએ. તો એના અનેક કારણો છે. ઓસ્ટિયોપોરોસિસમાં સૌથી પહેલું કારણ તો હું માનું છું કે હોર્મોનલ ઇમ્બેલેન્સ, એક એન્ડોક્રાઇન સિસ્ટમ સાથે એને સંબંધ છે, કે કેટલાક હોર્મોન્સમાં ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે ત્યારે આવું એક ઓસ્ટિયોપોરોસિસ નો રોગ ઊભો થાય છે. આપણે આજે હાડકાને હંમેશા મજબૂત રાખવા માટે નિરંતર આપણે કેલ્શિયમની જરૂરત હોય છે, કારણ કે કેલ્શિયમનું પ્રમાણ હાડકાની અંદર સૌથી વધારે હોય છે. હાડકાનું કોમ્પોઝિશન તમે જુઓ તો એમાં કેલ્શિયમ ખૂબ મહત્ત્વની કોન્સ્ટિટ્યુન્ટ છે. એટલે તમે જે કેલ્શિયમ લો છો એનાથી તમારા હાડકાં મજબૂત રહે છે. એમાં જે ઓસ્ટિયોપોરોસિસની જે તકલીફ છે એ કેલ્શિયમની ઉણપને કારણે પણ ઊભી થાય છે. હવે આ કેલ્શિયમની, કેટલાક લોકો તો રેગ્યુલર કેલ્શિયમ લેતા પણ હોય છે, સારું સારું ખાતા હોય છે, એટલું ઇન્ટેક પણ હોય છે, પણ આ જે કેલ્શિયમ તમે લઈ રહ્યા છો તેનું કાસ્ટિંગ, એને ઓસ્ટિયો કાસ્ટિંગ કહે છે, કાસ્ટિંગ તેના પર થઈ રહ્યું છે. અને એના માટે બીજા બધા ફેક્ટર્સ ઘણા બધા જવાબદાર છે, અને એમાં જે હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એ પણ ડિસ્ટર્બિંગ એલિમેન્ટ હોઈ શકે છે. એટલે ઓસ્ટિયોપોરોસિસના રોગનું કારણ એક હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, અને હોર્મોનલ ઇમ્બેલેન્સનું જો કોઈ મૂળ કારણ હોય તો એ તમારી જીવનશૈલી છે અને મનોવિકૃતિઓ છે. એમાં ટેન્શન છે, વ્યગ્રતા છે, હતાશા છે. એનાથી લોકો જો પીડાતા હશે તો એ હોર્મોનલ ઇમ્બેલેન્સ ક્રિએટ થશે અને એ તમને ઓસ્ટિયોપોરોસિસ ઊભો કરી શકે એમ છે. અત્યારે આપણો જે આહાર છે એની અંદર એની પણ ઘણી બધી સમસ્યા છે. એટલે જેને ઓસ્ટિયોપોરોસિસ છે
તે તેનાથી જો મુક્ત થવા માગતા હોય તો એમને પોતાનો કેલ્શિયમ ઇન્ટેક વધારવો જોઈએ. હવે કેલ્શિયમ ઇન્ટેક વધારવા માટેના બે પાસા છે એના પણ, કે તમે કેલ્શિયમની ટેબ્લેટ લઈ શકો છો, ડૉક્ટરો એને પ્રિસ્ક્રાઇબ કરતા પણ હોય છે. હવે તમે કેલ્શિયમ લીધું ખરું, જે કાસ્ટિંગ થવું જોઈએ, જે સીધું હાડકાની અંદર જવું જોઈએ અને નવા હાડકાઓનું સર્જન થવું જોઈએ, તો એ કરવા માટે પછી બીજી પણ કેટલીક મેડિસિન ડૉક્ટરો એની સાથે આપતા હોય છે, કેટલાક સ્ટીરોઇડ્સ છે કે જે નુકસાન નથી કરતા એટલું બધું, તો એને આપવાથી પછી આ ઓસ્ટિયો જે કાસ્ટિંગની મેં વાત કરી એ બહુ સરળતાથી થતું હોય છે અને તમે આ રોગમાં થોડી ઘણી રાહતનો અનુભવ કરો છો. પણ એનું જો સૌથી વધારે જો આપણે ઉપાય હોય તો માનું છું કે આપણા જે ખાદ્ય પદાર્થો છે એવા કેટલાક ખાદ્ય પદાર્થો છે જેમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ઊંચું છે, અને આવા પદાર્થોનું સેવન જો એ લોકો વધારે કરશે તો હું માનું છું કે જરૂરી કેલ્શિયમ એમને મળી રહેશે. પણ કેલ્શિયમની સાથે વિટામિન ડી જે છે એ એટલું જ મહત્ત્વનું છે. ઉગતા સૂર્યના જે કિરણો છે એ પ્રકાશની અંદર થોડોક સમય બેસે, નુમાશ્રામ જ્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો છે તે વખતે જો એ લોકો સન લાઇટમાં જો બેસશે તો એમાં ઓસ્ટિયોપોરોસિસમાં ફાયદો થઈ શકે છે. પ્રફુલભાઈ, વૃદ્ધોની જે સમસ્યાઓ છે, આદિ વ્યાધિ ઉપાધિ કે કર્મોની ફિલોસોફી તમે જણાવી, મારા ખ્યાલથી જે વડીલો કે પ્રોગ્રામ જોઈ રહ્યા છે તેને પણ આ ફાયદો થશે. આ સુંદર ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જ્ઞાન દર્પણનું જે આ પ્રોગ્રામ વડીલો જોઈ રહ્યા છે એમને હું નમ્ર વિનંતી કરીશ કે જીવનની સંધ્યાકાળે હતાશ, નિરાશ કે ઉદાસ ન થશો, કારણ કે આપની પાસે અનુભવનો ખજાનો છે. જે સમજ, જે ખજાનો તમારી પાસે છે તે આજની યુવા પેઢી પાસે નથી. આપ સક્ષમ છો કારણ કે આપ ત્યાગ, તપસ્યા, ક્ષમા અને દયાની મૂર્તિ છો. જે પણ થયું, તમારા બાળકોએ તમારી જોડે જે પણ વ્યવહાર કર્યો તમે એમને ક્ષમા કરો, એમાં જ તમારું ને બાળકોનું કલ્યાણ છે. અને બાળકોને હું નમ્ર વિનંતી કરીશ કે મા બાપને આમ છોડી ન દો, કારણ કે તેઓને તમારે પ્રેમની, તમારા સહયોગની, સહાનુભૂતિની આવશ્યકતા છે. આ ચર્ચાને ફરીથી આગળ વધારીશું, અત્યારે રજા આપશો. નમસ્કાર. ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ.